દિશાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા હવે શરમની તમામ હદોને પાર કરી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે અને લાખો લોકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે કોરોનાને લઈ લોકોને સાવધાન કરવાના બદલે ડીસાના ધારાસભ્યો લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા હોય તેવું તેમના શોખ પરથી જોવા મળી રહ્યું છે. વારંવાર ઘોડા પર ચડવાના અભરખા ધરાવતા શશિકાંત પંડ્યા એકવાર ફરી ઘોડા પર ચડી ગયા છે અને લોકોના જીવને જોખમમાં નાખી દીધા છે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાને ઘોડા પર ચડવાનો આ અનોખો શોખ લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે અને તેનું ભાન ધારાસભ્યને ક્યારે થશે? એકવાર આવું બને તો સમજી શકાય, પરંતુ વારંવાર પોતાના ઘોડા પર ચડવાના અનોખા શોખને લઈ લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે તે ધારાસભ્યને કેટલું સોંપે? અગાઉ ડીસાના ધારાસભ્ય ડેડોલ ગામના પણ હજારોની જનમેદની સાથે માસ્ક વગર ઘોડા પર ચડીને હજારો લોકોને એકત્રિત કરીને ધારાસભ્ય દ્વારા વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. તે સમયે પણ ધારાસભ્યની સમગ્ર રાજ્યમાં ભારે ટીકા થઈ હતી અને મોટા મોટા વર્તમાન પત્રોમાં ધારાસભ્યને અસામાજિક તત્વ તરીકે ઉલ્લેખવામાં આવ્યા હતા. તો સેટેલાઇટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ ધારાસભ્યને તેમના ઘોડા પર ચડવાના અનોખા શોખને લઈ વેધક સવાલો પૂછ્યા હતા, પરંતુ તેમ છતાં ડીસાના ધારાસભ્યો શશિકાંત પંડ્યાને લોકોના જીવ જોખમમાં મૂકીને ઘોડા પર ચડવાનો અનોખો શોખ ઉતર્યો નથી. ભલે એને પ્રજા મરતી હોય તો મરે, પણ ધારાસભ્યો શશિકાંત પંડ્યા તેમનો ઘોડા પર ચડવાનો અનોખો શોખ નહીં છોડે, કારણ કે તેમના માટે પ્રજા કરતાં વધારે મહત્વનો આ અનોખો શોખનું છે. આટલી ટીકા બાદ પણ ડીસાના ધારાસભ્યો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને બુધવારે એકવાર ફરી ધારાસભ્ય ડીસા તાલુકાના ઢુવા ગામે ઘોડો મંગાવવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા અને ઘોડા આવ્યા પછી શશિકાંત પંડ્યાને યાદ આવી ગયો તેમનો અનોખો શોખ ઘોડા પર ચડવાનો અને હજારો લોકોના જીવને જોખમમાં મૂકીને આ સાહેબ તો ચડી ગયા એકવાર ફરી ઘોડા પર. ના માસ્ક, ના સોશિયલ ડિસ્ટન્સ, બસ ધક્કા મૂકીના દ્રશ્યો અને ધારાસભ્યો શશિકાંત પંડ્યા ઘોડા પર ચડીને મસ્ત બની ગયા. લોકોનું જે થવું હોય તે થાય, પણ ધારાસભ્યો શશિકાંત પંડ્યા ઘોડા પર વટ મારતા નજરે પડ્યા. જુઓ આ દ્રશ્યો, કેવી રીતે ધારાસભ્યો શશિકાંત પંડ્યા લોકોના જીવને જોખમમાં મૂકીને પોતાના અનોખા શોખને પૂરો કરી રહ્યા છે. ધારાસભ્યને ભલે ગમે તે શોખ હોય, પણ પોતાના શોખ પૂરા કરે તેનાથી કોઈને કોઈ નિસ્બત નથી. પરંતુ જે જનતાએ તેમને ચૂંટીને ધારાસભ્યો બનાવ્યા, તે ધારાસભ્યો તેની જ જનતાને જીવ પોતાના અનોખા શોખને પૂરો કરવા માટે જોખમમાં મૂકે તે કેટલું વ્યાજબી કહેવાય? જનતાની સેવા કરવાના શપથ લેનારા ધારાસભ્ય શશિકાંત પંડ્યા જે રીતે જનતાની સેવા કરવાને બદલે જનતાના જીવ સામે જોખમ ઊભું કરી રહ્યા છે તે ખૂબ જ શરમજનક બાબત છે. અને ધારાસભ્યો શશિકાંત પંડ્યાને ખાસ યાદ રાખવું જોઈએ કે તેમના 2% ઘોડા પર ચડવાના અનોખા શોખને પૂરા કરવા માટે હજારો લોકોના જીવને કોરોના મહામારીના જોખમમાં મૂકવા ના જોઈએ, કારણ કે શોખ કરતા કોરોના જેવી મહામારીમાં લોકોને સલામત રાખવા માટે એક ધારાસભ્ય તરીકે સસ્તી પ્રસિદ્ધિ વાળી બાબતો તેમના પદ માટે સહેજ પણ શોભાસ્પદ નથી. ભૂતકાળમાં પણ ડીસા વિધાનસભાના ધારાસભ્ય તરીકે કેટલાય ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા અને સરકારી ગ્રાન્ટમાંથી કેટલાય વિકાસના કામો કર્યા, છતાં પણ ભૂતકાળના એકે પણ ધારાસભ્યને આવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ વખતે ઘોડા ઉપર બેસીને સરઘસ કાઢ્યું હોય તેવું અમારા ધ્યાનમાં આજ સુધી આવ્યું નથી. કમસે કમ પોતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની પ્રસિદ્ધિ આપવાને બદલે પોતાના વ્યક્તિગત નામે અમરનાથ કોર્પોરેશન સંચાલિત જનતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કોરોનાના દરમિયાન પડેલી મુસીબતો જો ધ્યાનમાં લીધી હોય તો પણ ધારાસભ્યશ્રીને આવા તાઇફા કરવાનો સહેજ પણ વિચાર આવ્યો ના હોત. એક બાજુ પોતે કોરોના કાળમાં લાગણીસભર વાત કરી કોરોના દર્દીઓના હિતચિંતક બન્યા હોય તેવું જણાવે છે, બીજી બાજુ આવા ઘોડે ચડવાના તાઇફા કરીને પબ્લિક ભેગી કરવાના નામે જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ જણાતી નથી.